नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 अंग्रेजी विषय में सनशाइन इंटरनेशनल स्कूल तरफ थी आप सबनु स्वागत करूँ छू। आजनो आपलो मुद्दो छे, टॉपिक छे ध एडवर्ब। ग्रामर में 35 पेज नंबर ऊपर टॉपिक नंबर 8 ध एडवर्ब। नामनो अर्थ नामनो गुण दर्शाता शब्द ने अपने एडजेक्टिव तरीके ओळखीए छीए। एडजेक्टिव एटले के नामना अर्थ में वधारो करतो शब्द। नामना अर्थ में वधारो करता शब्द ने एडजेक्टिव एटले के विशेषण कहेवाय छे। एटले के नामनो गुण दर्शावे, जाणे के फूल होय तो सुंदर फूल एम कही छीए, तो सुंदर शब्द ए शुं छे, विशेषण छे। તેમ વર્બ એટલે કે ક્રિયાપદની કોઈ વિશિષ્ટતા કે પ્રકાર દર્શાવતા શબ્દને એડવર્બ અથવા તો ક્રિયા વિશેષણ કહેવાય છે। જો નામના અર્થમાં વધારો કરતો હોય તો એ શબ્દને વિશેષણ કહેવાય છે। ક્રિયાપદના અર્થમાં જે શબ્દ વધારો કરે છે, મતલબ કે ક્રિયાપદની કોઈ વિશિષ્ટતા કે પ્રકાર દર્શાવે છે, તો એ શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય છે। ક્રિયાપદનો વિશેષતા દેખાડવામાં આવે છે, ક્રિયાપદને વધારે ડીપમાં સમજાવે છે, તો એના માટે એડવર્બ ક્રિયાપદના અર્થમાં વધારો થાય, ક્રિયાપદની કોઈ વિશિષ્ટતા કે પ્રકાર દર્શાવે તેવા શબ્દને એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહેવાય છે, જે આજનો આપણો ટોપિક છે, એડવર્બ ક્રિયા વિશેષણ। સરળ ભાષામાં કહીએ તો જે શબ્દ વર્બ ક્રિયાપદ કે એડજેક્ટિવ વિશેષણ વિશે કંઈ વધારે કહી જાય તેને એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ કહેવાય છે। કોઈ એક શબ્દ છે જે ક્રિયાપદ અને વિશેષણ બંનેના અર્થમાં વધારો કરે છે। ક્રિયાપદ કોઈક હોય એના અર્થમાં પણ કા વધારો કરે છે, જાણે કે કામ કરવાનું છે તો એમ કહે છે કે કામ સરસ રીતે કર્યું છે, વેલ કહી છે, સરસ રીતે એને કામ કર્યું છે, તો કામ એ શું થઈ ગયું, ક્રિયાપદ છે, પણ કામ તો કર્યું છે, પણ એમ કહે કે ખરાબ કામ કર્યું છે કે મતલબ ગંદુ કામ કર્યું છે, સરખું ક્લીન નથી કર્યું, બધું સાફસફાઈ સરખી નથી કરી, તો કામ છે, ગમે તે કામ કરવાનું, રસોઈ બનાવવું એ પણ કામ છે, તો રસોઈ સારી નથી બનાવી, તો શું થઈ ગયું કે ક્રિયાપદ ભલે સારી બાબતમાં જ કીધું એવું જરૂર નથી, ખરાબ રીતે પણ કીધું, પણ ક્રિયાપદના અર્થમાં વધારો કર્યો છે કે રસોઈ તો બનાવી છે પણ બહુ જ સરસ બનાવી છે, તો શું થઈ ગયું ક્રિયાપદના અર્થમાં વધારો, તો એને કહેવાય છે એડવર્બ। એવી જ રીતે વિશેષણ, એડજેક્ટિવ વિશે પણ કંઈક વધારે કહી જાય તો એને કહેવાય છે ક્રિયા વિશેષણ। એડવર્બ્સને તેમના અર્થના સંદર્ભમાં 4 વર્ગોમાં વહેંચી શકાય છે। ફર્સ્ટ છે એડવર્બ ઓફ મેનર, એટલે કે હાવ, મેનર્સ એટલે કહી છે ને કે રીત, તો પહેલો એડવર્બ છે એડવર્બ ઓફ મેનર, મેનર એટલે કે હાવ, હાવ એ શું દર્શાવે છે, રીત દર્શાવે છે। એડવર્બ ઓફ મેનર, મેનર મતલબ રીત, શિસ્ત કહીએ છીએ ને આપણે, તો એડવર્બ ઓફ મેનર ફર્સ્ટ છે, એડવર્બ ઓફ મેનર એટલે કે રીતનું ક્રિયા વિશેષણ, તો એ છે હાવ, હાવ છે એ રીત દર્શાવે। બીજું છે એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ ટાઈમ છે વેન, વેન સમય દર્શાવે, વેનનું કામ જ ક્યારે ગયા તો સમય દર્શાવે, કે અઠવાડિયા પહેલાં ગયા કે અત્યારે ગયા, 11 વાગે ગયા, તો વેન છે એ સમય દર્શાવે છે, એટલે ફર્સ્ટ ટાઈપ છે એડવર્બ ઓફ મેનર, સેકન્ડ ટાઈપ છે એડવર્બ ઓફ ટાઈમ, થર્ડ છે એડવર્બ ઓફ પ્લેસ, વેર સ્થળ દર્શાવે, જગ્યા દર્શાવવા માટે આપણે હંમેશા વેરથી પ્રશ્ન પૂછીએ છીએ, એટલે એડવર્બ ઓફ પ્લેસ થશે વેર। ફોર્થ એડવર્બ ઓફ ડિગ્રી, ડિગ્રી આપણે જોઈ ગયા છીએ, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, તુલનાની કક્ષાઓ કહીએ છીએ ને, એટલે એડવર્બ ઓફ ડિગ્રી એટલે કે તુલના કરે છે એવું ક્રિયા વિશેષણ કહે છે, કયું છે કે જે તુલના વિશે પૂછવા માટે વપરાય છે, તો ટુ વોટ એક્સટેન્ટ એ છે તુલનાની કક્ષા। અભ્યાસક્રમના સંદર્ભમાં એડવર્બ ઓફ મેનર શીખવાના છે, આજે રીત દર્શાવતા એડવર્બ શું, એટલે હવે નીચે આપણને રીત દર્શાવતા એડવર્બ એટલે કે એવા એડવર્બ, એવા ક્રિયા વિશેષણ આપેલા છે કે જેનો આપણે પ્રશ્ન પૂછવો છે ને તો એ હાઉથી જ પ્રશ્ન પૂછશું। જો ફર્સ્ટ છે બ્યુટિફુલી, બોલ્ડલી, ક્લેવરલી, ફાસ્ટ, લવિંગલી, હેપીલી, એ બધા કેવા છે, રીત દર્શાવે એડવર્બ છે, ને આ બધાનું
આપણે કોઈ ક્વેશ્ચન બનાવો છે, પ્રશ્ન બનાવો છે, તમે કેવી રીતે સમજાયું, તો હાઉથી પ્રશ્ન પૂછાશે, એમ રીત દર્શાવે કઈ રીતે તમે સમજાયું એમ. તો મેં બ્યુટિફુલી એક્સપ્લેન કર્યું, એવું કહીએ ને આપણે કે લવિંગલી એક્સપ્લેન કર્યું, તો હાઉ રીત દર્શાવવા માટે હાઉથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ, બરાબર છે ને. આ બધા એડવર્બ છે જે રીત દર્શાવે છે. એક્ઝામ્પલ આપેલું છે રોહન વર્ક સિન્સિયરલી, સાદા વર્તમાનકાળનું વાક્ય છે. રોહન સિન્સિયરલી એટલે નિષ્ઠાપૂર્વક, રોહન નિષ્ઠાપૂર્વક કામ કરે છે. ક્વેશ્ચન કરવો છે હાઉથી, સાદા વર્તમાનકાળમાં ડુડસ પ્લસ મૂળ રૂપ આવશે. હાઉ ડઝ રોહન વર્ક, એડવર્બ ઓફ મેનર છે, રીત છે, રીત માટે હંમેશા આપણે મૂકવાનું છે હાઉ. હાઉ ડઝ રોહન વર્ક, રોહન કેવી રીતે કામ કરે છે, રીત દર્શાવે છે, આવ્યું ને કેવી રીતે. સિન્સિયરલી તો છે, સિન્સિયરલી વર્ક કરે છે. વર્બ વર્ક્સનો ગુણ દર્શાવે છે, ઇટ મોડિફાઈઝ ધ વર્બ વર્ક્સ. એટલે કે જે સિન્સિયરલી શબ્દ આપેલો છે ને, સિન્સિયરલી એ શું છે, વર્ક કામ કરવાની રીત છે ને, એમાં વધારો કરે છે, એની વિશિષ્ટતા દર્શાવે છે કે નિષ્ઠાપૂર્વક કામ કરવાની રીત એ દર્શાવે છે. સિન્સિયરલી કામ તો કરે જ છે, કામ તો બધા કરતા હોય, પણ રોહન સિન્સિયરલી નિષ્ઠાપૂર્વક કરતો હશે એટલે એનું કંઈક અલગ છે, કંઈક વિશિષ્ટ છે એમ. એટલે નિષ્ઠાપૂર્વક કામ કરવાની રીત મેનર ઓફ વર્કિંગ દર્શાવે છે. સેકન્ડ, ધ ચિલ્ડ્રન રન ક્વાઇટ ફાસ્ટ, એટલે કે બાળક છે એ થોડોક ઝડપથી દોડે છે, ક્વાઇટ ફાસ્ટ. આ વાક્યમાં ક્વાઇટ વિશેષણ ફાસ્ટના અર્થમાં વધારો કરે છે. ઝડપી તો છે પણ આપણે કહીએ ને થોડો ઝડપી એમ, એટલે કે ઝડપી કરતાં પણ સહેજ વધારે ઝડપથી એ દોડી રહ્યા છે. આપણે જોયું તેમ જે શબ્દ વર્બ કે એડજેક્ટિવ વિશે પણ કંઈ વધારે કહી જાય તેને એડવર્બ કહેવામાં આવે છે. એટલે કે વિશેષણ ક્રિયાપદના અર્થમાં પણ વધારો કરે છે એને કહેવાય છે એડવર્બ. મોટાભાગના એડવર્બ ઓફ મેનર વિશેષણને એલ વાય પ્રત્યય છોડવાથી બને છે. કોઈ વિશેષણ આપેલું છે સિન્સિયર, તો એનો થશે સિન્સિયરલી, બરાબર છે. એલ વાય લગાવવાથી એડવર્બ ઓફ મેનર્સ બને છે, એટલે કે રીત દર્શક ક્રિયા વિશેષણો બને છે. એક્ઝામ્પલ છે કેરફુલ, તો એનું થઈ ગયું છે કેરફુલ્લી. થોટફુલ, તો થોટફુલ્લી. ક્લિયર, ક્લિયરલી. બ્યુટિફુલ, બ્યુટિફુલી. ઓનેસ્ટ, ઓનેસ્ટલી. થોડા બીજા એડવર્બ નીચે મુજબ બને છે. ઇઝી, તો ઇઝીનું વાયનું થશે આઈ, આવું તો આપણે જોઈ ગયા છીએ. ઇઝી, ઇઝીલી. હેપ્પી, હેપ્પીલી. લેઝી, લેઝીલી. ટ્રુનું ટ્રુલી, ઈ નીકળી જશે ટ્રુલી. એડવર્બ્સ કે એડજેક્ટિવ, એડવર્બ એટલે શું કીધું, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, એડજેક્ટિવ્સ એટલે ખાલી વિશેષણ. તો અમુક શબ્દો એવા છે જે કે ક્રિયા વિશેષણ પણ છે અને વિશેષણ પણ છે, એના વિશે સમજવાનું છે. ફર્સ્ટ વર્ડ આપેલું છે ડીપ, ડીપ એટલે ઊંડું. એનું વાક્ય વિશેષણના રીતે બનાવ્યું છે કે ઊંડું છે અને વિશેષણ લઈને અને પછી ક્રિયા વિશેષણ લઈ, બંને રીતે વાક્ય છે. તો પહેલાં એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણનું વાક્ય છે. ડીગ ડીપ ટુ ફાઇન્ડ વોટર, એટલે કે ઊંડું ખોદો પાણી મેળવવા માટે. એડજેક્ટિવ હવે છે વિશેષણમાં, ડીપનો યુઝ કરેલો છે. ધ ફાર્મર ડગ અ ડીપ વેલ, એટલે કે ખેડૂતે સારી રીતે ખોદ્યું, ઊંડું ખોદ્યું એમ. ડીપ વેલ એટલે એને સારી રીતે ઊંડું ખોદ્યું છે. સેકન્ડ, હાઈડ. ઇરફાન હિટ ધ બોલ હાઈડ, એટલે કે ઇરફાને બોલને હાઈડ એટલે કે થોડુંક જોરથી હિટ કર્યો, માર્યો, ફટકાર્યો. ઇટ વોઝ અ હાર્ડ ક્વેશ્ચન પેપર. જો હાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે, એક વાક્યમાં લાસ્ટમાં છે, ક્રિયાપદની તરત પછી નથી. અને જો ઇટ વોઝ અ હાર્ડ ક્વેશ્ચન પેપર, ક્વેશ્ચન પેપર અઘરું હતું. ફોર્થ, રાઇટ. ટર્ન રાઇટ ટુ ગો ટુ નવનીત, ધીસ ઇઝ ધ રાઇટ અપ્રોચ. ફોર્થ, ફાર. ધ રેન ફાર ઇન્ટુ ધ ફોરેસ્ટ, ધે રેન ફાર ઇન્ટુ ધ ફોરેસ્ટ. ધ બોય કમ્સ ફ્રોમ અ ફાર પ્લેસ, એટલે કે તેઓ જંગલમાં, જો પહેલું એડવર્બ ક્રિયા વિશેષણ, જંગલમાં ઝડપથી દોડ્યા,
દોડ્યા એના અર્થમાં વધારો કર્યો, ઝડપથી દોડ્યા. અને એડજેક્ટિવ વિશેષણ તો શું છે કે ધ બોય કમ્સ ફ્રોમ અ ફાયર પ્લેસ, તો કે દૂર જગ્યાએ છે, જગ્યા પણ જગ્યા કેવી દૂર નહીં. નીચે આપેલું છે વેલ એન્ડ ગુડ. વેલ એ એડવર્બ અને એડજેક્ટિવ બંને તરીકે વપરાય છે. વેલ એ ક્રિયા વિશેષણ અને વિશેષણ બંને રીતે વપરાય છે. ફર્સ્ટ છે વેલ, સફળતાપૂર્વક, શક્તિપૂર્વક, જ્યારે વેલ એ એડવર્બ ક્રિયા વિશેષણના સ્વરૂપમાં વપરાણું હોય ત્યારે એનો અર્થ નીકળે છે સફળતાપૂર્વક, શક્તિપૂર્વક. એક્ઝામ્પલ છે રાહુલ પ્લેડ વેલ ઇન ધ લાસ્ટ ટેસ્ટ, એટલે કે રાહુલ ગઈ એક્ઝામમાં અથવા તો કોઈક મેચ હશે, ટેસ્ટ મેચ હશે એવું આપણે ગણી લઈએ. રાહુલ પ્લેડ વેલ ઇન લાસ્ટ ટેસ્ટ, એટલે કે ગઈ લાસ્ટ એક્ઝામમાં રાહુલે સરસ રીતે સફળતાપૂર્વક પ્લેડ, એટલે કે રમ્યો, મતલબ કે પેપર સરસ રીતે લખ્યું હશે. સેકન્ડ વેલ એડજેક્ટિવ, એડજેક્ટિવ ક્રિયા વિશેષણના અર્થ સોરી ક્રિયા એડજેક્ટિવ એટલે વિશેષણ, વેલ એટલે વેલ હવે છે વિશેષણના અર્થમાં, તો છે સંતોષકારક કે તંદુરસ્ત. વેલ જ્યારે વિશેષણ તરીકે ઉપયોગમાં આવે છે ત્યારે એનો મતલબ નીકળે છે સંતોષકારક કે તંદુરસ્ત. રાહુલ લુકડ વેલ ટુડે, એટલે કે રાહુલ આજે તંદુરસ્ત લાગે છે. એક વેલ છે એમાં મતલબ નીકળે છે ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગ થાય ત્યારે મતલબ નીકળે છે સફળતાપૂર્વક, શક્તિપૂર્વક, અને જ્યારે વેલ વિશેષણ તરીકે ઉપયોગમાં આવે છે ત્યારે મતલબ છે સંતોષકારક. ગુડ હંમેશા એડજેક્ટિવ તરીકે જ વપરાય છે, વેલને બદલે કદી વાપરશો નહીં. ગુડ એટલે પણ સરસ થાય, વેલ એટલે પણ સરસ અથવા તો સારું થાય, પરંતુ ગુડ છે હંમેશા વિશેષણ તરીકે જ વપરાય છે, ક્રિયા વિશેષણ તરીકે વપરાતું નથી. માટે ગુડને બદલે વેલને વાપરવાનું નહીં. સેકન્ડ છે બેડ અને બેડલી. બેડ હંમેશા એડજેક્ટિવ તરીકે વપરાય છે, એટલે કે બેડ છે, બેડ એટલે ખરાબ, એ છે હંમેશા વિશેષણ તરીકે જ વપરાય છે. એક્ઝામ્પલ છે રાહુલ ફેલ્ટ બેડ ઇન ધીઝ મેટર, એટલે કે રાહુલને એ જે બાબત હતી, એ મેટર હતું, એમાં એને ખરાબ અનુભવાયું. રાહુલ ફેલ્ટ બેડ ઇન ધીઝ મેટર. બેડ હંમેશા એડજેક્ટિવ વિશેષણ તરીકે જ વપરાય છે. બેડલી હંમેશા ક્રિયા વિશેષણ તરીકે જ વપરાય છે. આપણે કીધું ને કે એલ વાય લગાવીએ એટલે ક્રિયા વિશેષણ બને છે, એડવર્બ બને છે. કાંતિ ડીડ બેડલી ઇન ધ એન્યુઅલ એક્ઝામ, એટલે કે વાર્ષિક પરીક્ષામાં એમને ખરાબ, મતલબ કે ખરાબ રીતે પેપર લખ્યું. ડીડ બેડલી એટલે કે એમને પેપર સારી રીતે આપ્યું નથી એમ. એઝ એન એડવર્બ આમાં જો બેડલી ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગમાં આવ્યું છે. અહીંયા આપણે હાઉ એટલે કે રીત દર્શાવતા જ એડવર્બ્સ વધારે ભણ્યા છીએ, એડવર્બ ઓફ મેનર્સ વધારે ભણ્યા છીએ. હવે પાછળ એક્સરસાઇઝ છે. ફીલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એડવર્બ ઓફ મેનર. એડવર્બ ઓફ મેનર એટલે કે એડવર્બ ઓફ મેનર એટલે કે રીત દર્શાવતા ક્રિયા વિશેષણ, રીત દર્શક ક્રિયા વિશેષણો, એના જ બધા જવાબ પૂરવાના છે. એટલે રીત દર્શક ક્રિયા વિશેષણો કઈ રીતે બને, તો કે જે શબ્દ આપેલો છે, વિશેષણ આપેલું છે, એને પાછળ એલવાય જોડવાનું, એલવાય પ્રત્યય જોડવાનું, એટલે રીત દર્શક ક્રિયા વિશેષણ બને છે. એક્ઝામ્પલ છે યુ મસ્ટ ડૂ યોર વર્ક, કૌંસમાં બ્લેન્ક, કૌંસમાં બ્રેકેટમાં આપેલું છે ક્વિક, તો ક્વિકની પાછળ એલવાય એટલે ક્વિકલી. ફર્સ્ટ બ્લેન્ક ધ સોલ્જર્સ ફોટ બ્લેન્ક, બ્રેકેટમાં છે બ્રેવ, બ્રેવની પાછળ એલવાય બ્રેવલી, એટલે કે સૈનિકો બહાદુરતાથી લડ્યા. સેકન્ડ ડૂ યુ બ્રેકેટમાં છે રિયલ લાઇક ધી સ્કૂલ, રિયલનું થશે રિયલી, એટલે કે તમને ખરેખર આ સ્કૂલ ગમી, ડૂ યુ રિયલી લાઇક ધી સ્કૂલ. થર્ડ શેખર વર્ક્સ બ્રેકેટમાં છે સિન્સિયર, શેખર વર્ક્સ સિન્સિયરલી, એલ વાય જોડવાનું. ફોર્થ ધ ઓલ્ડ મેન વોક્ડ
બ્લેન્ક ઓન ધ રોડ બ્રેકેટમાં આપેલું છે કેરફુલ, કેરફુલનું થશે એડવર્બ ઓફ મેનર એલવાય એટલે કેરફુલ્લી. ફિફ્થ, ધ સન ઇઝ શાઇનિંગ બ્રેકેટમાં છે બ્રાઇટ, બ્રાઇટનું થશે બ્રાઇટલી, એલવાય જ છોડવાનું છે બધામાં, બ્રાઇટનું બ્રાઇટલી. સૂર્ય તેજસ્વીતાથી પ્રકાશિત થાય છે, ચમકે છે. ભરત કેન બ્રેકેટમાં છે ઇઝી લિફ્ટ ધીસ બેગ, એટલે કે ભરત આ બેગ છે સરળતાથી ઉચકી લેશે, તો આવશે ઇઝીલી, વાયનું થશે આઈ ઇઝીલી. સેવન, બિરબલ આસ્ક ધ મિનિસ્ટર નોટ ટુ ટોક ફૂલિશલી, એટલે કે બિરબલ છે મિનિસ્ટરને કહે છે કે મૂર્ખતાથી વાતો કરશો નહીં, મૂર્ખતા ભર્યા પ્રશ્નો પૂછશો નહીં અથવા તો વાતો કરશો નહીં એમ, એટલે ફૂલિશલી. ધ ક્રિકેટ સેંગ હેપીલી ડ્યુરિંગ ધ સમર, હેપીલી, હેપીનો થશે હેપીલી. યુ મસ્ટ પ્લાન યોર ફ્યુચર વાઇસલી, વાઇસનું થશે વાઇસલી. ટેન્થ, ધ ડોક્ટર હેઝ બ્લેન્કમાં બ્લેન્ક બ્રેકેટમાં છે સ્ટ્રોંગ રિકમેન્ડેડ ધીઝ મેડિસિન્સ, સ્ટ્રોંગ પાછળ લાગશે એલવાય સ્ટ્રોંગલી. ધ સેન્ટ સેટ બ્લેન્ક કૌંસમાં છે કામ અંડર ધ ટ્રીઝ, એટલે આવશે કામલી. ટ્વેલ્થ, મોહન રાઇટ્સ નીટલી ઇન હિઝ બુક. પૂજા વોક્સ બ્રેકેટમાં છે સ્લો, બધી ખાલી જગ્યા તમારે જાતે કરવાની છે. પૂજા વોક્સ સ્લોલી. શિમલા ઇઝ એક્સ્ટ્રીમલી કોલ્ડ ઇન વિન્ટર. ગ્રાન્ડફાધર કેન નોટ સી ક્લિયરલી. બ્યુટીફુલનું થશે 16 પરિણીતા સિંગ્સ બ્યુટીફુલી. 17th, ધ ચિલ્ડ્રન ડાન્સ મેરીલી. રિસાઇટ ધ પોયમ નાઇસલી. 19th, પ્લીઝ રાઇટ યોર આન્સર્સ કરેક્ટલી. 20, કાન્ટ ધ બોય સીટ ક્વાઇટલી. 21, આઈ વર્ક ઓનેસ્ટલી. 22, ડુ નોટ ડ્રાઈવ કેરલેસલી. 23, પ્લીઝ ડુ નોટ ટોક લાઉડલી. 24, કાર્તિક સ્પીક્સ વેરી રૂડલી. એલવાય લગાડવાનો છે બધા બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે, વિશેષણો આપેલા છે, એને એલવાય પ્રત્યય જોડવાનો છે, એટલે ક્રિયા વિશેષણ થશે એડવર્બ ઓફ મેનર. ડીડ યુ આસ્ક યોર ટીચર પોલાઇટલી. 25 છે, ડીડ યુ આસ્ક યોર ટીચર પોલાઇટલી. અહીંયા આપણું ક્રિયા વિશેષણ ટોપિક કમ્પ્લીટ થાય છે.